हाँ हेलो नमस्कार, हूँ छु भरत सर। धोरण 10 ની અંદર માર્ચ માં નાપાસ થઈ ગયા અને હવે બે વિષયો હોય ને જો જુલાઈ માં પરીક્ષા આપવી હોય તો ખાસ આ વિડિયો તમારા માટે છે। બહુ જ કામ ની વાત છે અને ધ્યાન થી સમજી લેજો તો બીજે કોઈ જગ્યાએ ક્યાં પૂછવું કે અન્ય કોઈ જગ્યાએ વિડિયો જોવાની જરૂર નહીં પડે। ધોરણ 10 ની અંદર નાપાસ થયા હોવ, માનો કે એ વખતે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હતું, પણ હવે તમને એમ છે કે સાહેબ એક વખત તો ભૂલ કરી પણ હવે સ્ટાન્ડર્ડ મેથ્સ ની તૈયારી મારે નથી કરવી અને હું બેઝિકની એક્ઝામ આપું પાસ થઈ જાઉં તો ખુશ ખુશ, તો એવા વિદ્યાર્થીઓ વિષય ચેન્જ કરી શકશે। એના સિવાય આખી પ્રોસેસ શું છે, કઈ તારીખે ફોર્મ ભરાશે, તમારે કેટલી પ્રોસેસ કરવાની છે એ બધી જ માહિતી આ વિડીયોની અંદર મળશે। તો સૌથી પહેલાં તમારા લોકોએ આની અંદર કોઈ જ પ્રોસેસ કરવાની નથી, પ્રોસેસ જે છે એ કોણ કરશે, ખાલી શાળાએ કરવાની છે, પણ તમારે શાળામાં જવું પડશે રજીસ્ટ્રેશન કરાવવા માટે। તો બહુ ધ્યાનથી સાંભળી લો કે જે તમારી એક્ઝામ માર્ચ 2023માં લેવાઈ હતી એમાં એક અથવા તો બે વિષયમાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય અથવા તો નાપાસ થયા હોય તો એવા વિદ્યાર્થીઓ આ એક્ઝામની અંદર જેના ગુણપત્રમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ લખેલું આવ્યું હોય બટ બે વિષય, એક યા બે વિષય, તો એ લોકો આ એક્ઝામ આપી શકશે। ઓકે, એના પછી શું કરવાનું, તો પૂરક પરીક્ષાનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું, તમારે આમાં કશું કરવાનું આવતું નથી। તમારે માત્ર શાળાએ જઈ અને જો નાપાસ થયા હશો એના જે શાળાના જે સાહેબ હશે તમારા એમની પાસે એક રજીસ્ટર હશે, એમાં માત્ર સહી કરવાની અને જેટલા વિષયમાં નાપાસ થયા હોય એની તમારે ફીસ પેમેન્ટ કરવાની પૂરું। એમાં છોકરીઓએ કોઈ ફીસ ભરવાની નથી, છોકરાઓએ જે ફીસ છે એ સાહેબને તમારે આપી દેવાની। તો ધ્યાનથી સાંભળી લો, બહુ કામની વાત છે। તો આ રીતે શાળા માટે તમારા માટે અમે સમજાવી શકીએ, તમને બધા માટે પરિપત્ર સેમ છે, માટે તમારે કશું જ કરવાનું નથી। શાળાઓએ માત્ર ઓનલાઈન પ્રોસેસ કરવાની છે અને આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા છે માત્ર ઓનલાઈન છે, તો આ પણ તમને કશું લાગુ પડતું નથી। બધું શાળા માટેની માહિતી છે। ક્યારે છે, તો પહેલી તારીખની સ્કૂલ આ વસ્તુ કરી શકશે, એટલે કે રિપીટરના ફોર્મ ભરી શકશે, આમાં એપ્લાય કરી શકશે બપોરે 2 વાગ્યાથી લઈ, મતલબ કે અત્યારે તમે મારો વિડીયો એકાદ 2 દિવસ પછી જોઈ રહ્યા હશો તો પ્રોસેસ ચાલુ છે, ખાસ શાળાએ જઈ અને મુલાકાત કરી લેજો। છેલ્લી તારીખ છે 8 તારીખ સુધી, એટલે 8 તારીખ સુધી તમે ફોર્મ ભરવાની પ્રક્રિયા પતાવી દેજો, બાકી પછી ફોર્મ નહીં ભરાય તો જુલાઈમાં એક્ઝામ નહીં આપી શકો, આ ખાસ ધ્યાન રાખવું બરાબર। અહીંયા ખાસ નોંધ કરવામાં આવેલી છે, માર્ચ 2023ની અંદર એક અથવા બે વિદ્યાર્થીમાં ફેલ થયા હોય અને એની અંદર ગણિત, તો ગણિતની અંદર તમે સિલેક્ટ કરી શકશો, માનો કે તમારું ગણિત રહી ગયું છે, નાપાસ થયા છો, તો બેઝિક અને સ્ટાન્ડર્ડ હવે શેની એક્ઝામ આપવી છે એ તમે સિલેક્ટ કરીને એની એક્ઝામ આપી શકશો। એના પછી કોઈ ઉમેદવારે બદલવું હોય તો બદલી શકાશે, પછી કોઈ વિદ્યાર્થીઓ જેણે એક્ઝામ આપી દીધી છે બેઝિક મેથ શું પાસ તો થઈ ગયો છે બટ હવે ધોરણ 11ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં એને એ અથવા એ બી ગ્રુપમાં પ્રવેશ લેવો હશે તો સ્ટાન્ડર્ડ મેથ્સ પાસ કરવું જરૂરી છે, તો એવા વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં ફરીથી સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી અને પાસ કરી શકશે, તેના માટે પણ તમારે સ્કૂલમાં જ સંપર્ક કરવાનો છે, બીજે ક્યાંય ઓનલાઈન પ્રોસેસ નથી કરવાની। પછી કન્યા ઉમેદવાર હોય કે દિવ્યાંગ બાળકો હોય તો એવા વિદ્યાર્થીઓ સરકાર તરફથી એને ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે, તો એમણે કોઈ ફી ભરવાની થતી નથી અને ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચના ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, એ શાળા માટે લાગુ પડે છે। અને સંસ્કૃત પ્રથમા જે બોર્ડ છે એની અંદર એક અથવા 2 વિષયના વિદ્યાર્થીઓ હશે તો એમની ઓફલાઈન પ્રોસેસ કરવાની છે, તો એ પણ લગભગ આપણા વિદ્યાર્થીઓ શાયદ, મને નથી લાગતું કે કોઈ હોય, ને હોય તો તમારી શાળામાં તમે સંપર્ક કરજો બરાબર। તો આવી સરસ મજાની પ્રોસેસ છે, બહુ એલર્ટ રહી, ફોર્મ સમયસર ભરી દેજો અને એનાથી વિશેષ જો તમને પાસ થવામાં અમારી પાસેથી કોઈ હેલ્પ જોતી હોય તો આપણે એક એને સૂત્ર આપ્યું છે જેનું નામ છે હાસ હવે પાસ। આ વાક્ય હેઠળ તમે અને અમે તમને લોકોને સલાહ સૂચના આપીશું, હેલ્પ કરીશું, શીખવાડીશું કે આવી આવી રીતે તૈયાર થવાનું છે અને તમારા લોકોએ રાત દિવસ એક કરીને સખત મજૂરી કરવાની, આખા વર્ષનું કામ બિલકુલ ઓછા સમયગાળામાં લગભગ 1 મહિના જેટલા ટાઈમમાં મજૂરી કરી અને સરસ રીતે પાસ થવાનું છે। અને એક ફ્રી સેમિનાર રાખવામાં આવેલો છે અને ફ્રી સેમિનારમાં તમને લોકોને સાયન્સમાં વિજ્ઞાનમાં કેવી રીતે પાસ થવું એના ઉપર એક સેમિનાર હું રાખીશ, તમને બધી જ વસ્તુ પ્રોપર સમજાવીશ। આમાં જોડાવા માટે શું કરવાનું, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની, એમાં ફટાફટ જોડાઈ જાઓ અને એ ગ્રુપની અંદર બધી જ માહિતી આપેલી છે। રવિવારે સેમિનાર છે અને જેની અંદર તમને સમજાવીશ કે કેવી રીતે સાયન્સમાં આસાનીથી પાસ થઈ શકાય, IMP મળશે અને
एना पछीनी खास छे के जेनी अंदर आईएमपी अने एक बुक ए पण तमने कुरियर द्वारा फ्री ऑफ कॉस्ट मळशे, पण ए बधी विगतवार माहिती तमने ग्रुप मां मळशे। तो फटाफट अपनी साथे जोड़ाई शको, विशेष कोई माहिती जोईए तो आपणी एप्लिकेशन डाउनलॉड करी अने मदद मेळवी शकशो। छतां कोई हेल्प जोईए तो आ नंबर एक आप्यो छे, एमां तमे कॉन्टेक्ट करी शको छो। तो खास छेल्ले छेल्ले चेनलने सब्सक्राइब जरूर करजो अने कोई आ विडियोनी जेने जरूर होय, आखी प्रोसेस जाणवी होय, एने शेर चोक्कस करजो। ओके जी, तो थैंक यू सो मच, बाय बाय।